सरकार द्वारा सस्ता अनाजनी दुकाने ग्राहकोने अपाता जथ्थाबंध ओछू वजन आपता होवानी फरियादना पगले लाठी विरोध पक्षना नेता भूपेन्द्रभाई मारू अने जागृत नागरिक अहमदभाई नीलकंठ शेरीमां आवेला सस्ता अनाजनी दुकाने पहोंच्या हता अने आ बाबते लाठी मामलतदारने जाण करता पुरवठा नायब मामलतदार बांभणिया एक कलाक बाद स्थळ पर पहोंची तपास हाथ धरवामां आवी हती, जेमां जे ग्राहकोनी फरियाद हती તેમના ઘરે ચોખા ખાંડ દરેક વસ્તુમાં 200-400 ગ્રામ ઘટ હોવાનું પુરવઠા અધિકારી બાંભણિયાની રૂબરૂમાં ભાંડો ફૂટ્યો હતો. બીજી તરફ દુકાનદારનું કહેવું છે કે અમારે ગોડાઉનમાંથી ઓછું વજન આપતા હોવાનું જણાવ્યું હતું. આમ ગરીબોનો માલ કટકી કરવાનું કૌભાંડ ઘણા સમયથી ચાલતું હોય અને માલ બારોબાર સગે વગે કરવાનું લાઠીના જ વાહનમાં બહાર જતું અનેકવાર પકડાયું છે, છતાં તંત્ર ઘોરનિંદ્રામાં છે. અમરેલીથી જિલ્લા પુરવઠા અધિકારી પણ લાઠી દોડી આવે પણ ઢાંક પીછાડો કરવા સામે ડિફરન્સ હોવાનું જણાવ્યું હતું અને મીડિયા સમક્ષ નિવેદન આપવાનું ટાળ્યું હતું. એક વાત તો ચોક્કસ છે કે ઘણા સમયથી ચાલતું કૌભાંડ પકડાતા દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્ટોરી બાય રાહુલ ડી પરમાર, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બાબરા, ગુજરાત. લાઠી વોર્ડ નંબર 3, દુકાનદાર રાજુભાઈ ગ્રાહકોને 1 કિલોએ 150-200 ગ્રામ ખાંડ ઓછી આપે છે. ઘઉં અને ચોખામાં શું થતું હશે તો તપાસનો વિષય છે. અગાઉ બીપીએલ અંત્યોદય કાર્ડ પણ વિતરણ કર્યા ત્યારે તેમના જે ઉધતા પહેલા જવાબ હતા તેની મને ફરિયાદ મળી હતી. ત્યારે પણ મેં મામલતદારને SMS કરી વાકેફ કર્યા હતા. અત્યારે SDMને પણ વાકેફ કર્યા છે. મામલતદારશ્રીને પણ આ અંગે મેં ફોન ઉપર સૂચના આપી છે. કલેક્ટરશ્રીને પણ મેં આ બાબતે ફોનથી SMS આપીને વાકેફ કર્યા છે. SDMને 2 વખત વાત કરી છે, છતાં પણ તંત્ર કેમ તપાસ કરતું નથી, એક દુઃખદ બાબત છે. સરકાર ગરીબ માણસોને અનાજ પૂરું મફત આપે છે, પરંતુ આ ગ્રાહકો વચ્ચે દુકાનદારો જે આ પ્રકારનું કામ કરતા હોય તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. PBMના પણ કેસો કરવા જોઈએ તેવી માગણી કરું છું. અને આ બાબત ચલાવી ન શકાય અને છતાં પણ ચાલી છે ત્યારે દુઃખ વ્યક્ત કરું છું. તમે જે રેશન શોપની દુકાને વસ્તુ ઓછી આવી એની ફરિયાદ કરવા ગયો, ત્યાંથી શું તમને જવાબ મળ્યો? 2 દિવસ પહેલા એક બેને અમને રજૂઆત કરી કે ભાઈ હું 1 કિલો ખાંડ આપે છે, એમાંથી મારે 750 ગ્રામ આવી. આજ સવારે એક છોકરો મારે અમારા વિસ્તારમાંથી લેવા આવ્યો, એને પણ 150 ગ્રામ ખાંડ ઓછી હતી, ચણા ઓછા હતા, બધી વસ્તુ ઓછી હતી. તો હું દુકાન ઉપર આવ્યો, દુકાન ઉપર આવીને 2 ચણા માલ ત્યાંથી લીધો, ત્યાંથી લઈને બીજી દુકાને ચેક કર્યું તો બધી વસ્તુ જે મળવા પાત્ર તેમાંથી 150-200 ગ્રામનો ફેર હતો. તો મેં અમારા લાઠી નગરપાલિકા વિરોધ પક્ષમાં છે ભૂપેન્દ્રભાઈ સેજુને વાત કરી અને અમે લોકો અહીંયા સ્થળ ઉપર આવી અને તપાસ કરી તો નક્કી બધું ઓછી આપવામાં આવે છે. આજે અનાજનો જથ્થો જે ઓછો મળ્યો છે એ બાબતે તમે લાઠી સ્થાનિક તંત્રમાં કોઈ રજૂઆત કરી? અમે અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી વિજયભાઈ ઠુમરને રજૂઆત કરી, એણે પ્રાંત અધિકારી અને મામલતદારને રજૂઆત કરી છે. એણે કીધું કે તમે ઉભા રહ્યો, હમણાં થોડી વારમાં આવે છે. આજ કલાકથી અમે વાટ જોઈએ, હજુ સુધી કોઈ અધિકારી અહીંયા દુકાનો નથી. આજે રેશનિંગ કાર્ડમાં જે જથ્થો મળવા પાત્ર છે એમાંથી તમે આજે વસ્તુ લેવા આવ્યા, એમાં શું શું વસ્તુ તમને ઓછી આવી? એમાં 2 કિલો ખાંડ મળવી જોઈએ, એમાં મને 200 ગ્રામ ઓછી આવી. બરોબર, મેં ઠેલી હોતું જોઈખું ને, એટલે એમાં 900 ગ્રામ જ થયું. બીજી કઈ કઈ વસ્તુમાં ઓછું છે? ચણા 100 ગ્રામ ઓછા છે. અને કોની દુકાને તમે લેવા ગયા હતા? અમે લીધા અહીંયા આપણે ભૂપતભાઈ ન્યાથી. કોની દુકાને તમે માલ લીધો હતો? રાજુભાઈ ભૂપતભાઈ સરખેજિયા. તમારે જે વસ્તુ ઓછી આવી APL કાર્ડમાં સસ્તાની, ત્યાર પછી તમે એને બધી વસ્તુ લઈને ગયા, રૂબરૂ ફરિયાદ કરી, તો શું એને જવાબ તમને આપ્યો? મેં એને કીધું કે ભાઈ આ વસ્તુ બધી ઓછી છે, બરોબર, એટલે એ કે લાવો પાછી જોખી દઉં, અને કાંટો મેળવીને એને પાછી મને વસ્તુ જોખી દીધી. એણે સ્વીકારી લીધું કે આ મારા કાંટામાં ફેર છે અને પાછી વસ્તુ મને જે કાંઈ વજને આવતી હતી આપી દીધી.